સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી, જેમાં જિલ્લા પ્રમુખ સહિત જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ હિંમતનગર મુકામે ભારતીય જનતા પાર્ટીના નવીન જિલ્લા કાર્યાલય કમલમના ભૂમિપૂજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં સમસ્ત જિલ્લામાંથી તાલુકા અને શહેર મંડળના કાર્યકરો, સિનિયર સક્રિય કાર્યકરો, સંગઠન અને વિવિધ મોરચાના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો ઉપસ્થિત રહે તે માટેની મરેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ જીડી પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કોડિયા, તાલુકા અને શહેર સંગઠનના મુખ્ય હોદ્દેદારો સહિત તેમજ જિલ્લા કારોબારીના સભ્યો, મહિલા મોરચા, કિસાન મોરચો તેમજ યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવીન જિલ્લા કાર્યાલય કમલમના ભૂમિપૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અધ્યક્ષસ્થાને બિરાજશે, જ્યારે મુખ્ય મહેમાન તરીકે સંગઠન મહામંત્રી રત્નકારજી અને અતિથિ વિશેષ તરીકે ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલની વિશિષ્ટ ઉપસ્થિતિ રહેનાર છે. આમંત્રિત મહેમાનોમાં દીપસિંહ રાઠોડ, વીડી ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, રમણલાલ વોરા, રમીલાબેન બારા વગેરે સ્થાન સ્વભાવ છે. સાબરકાંઠા જિલ્લા ભાજપના સમગ્ર ટીમ જેડી પટેલ, મહેન્દ્રસિંહ રહેવર, વિજયભાઈ પંડ્યા તેમજ કનુભાઈ પટેલ ઉપરાંત હિંમતનગરના આગેવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારી કરે છે. હિંમતનગર જિલ્લા પંચાયત સામે શ્રી કમલમનું ભૂમિપૂજન તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકે રાખેલ હોય તમામ કાર્યકરો સમયસર ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.